આજે વિદ્યુત પ્રવાહના પ્રકરણમાં આજે આપણે દાખલા લઈએ. દાખલા પ્રમાણે છે કે એક તારમાંથી વહેતા વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ સમયની સાથે I બરાબર I0 પ્લસ આલ્ફા t સૂત્ર મુજબ બદલાય છે. જ્યાં I0 બરાબર 10 એમ્પિયર અને આલ્ફા બરાબર 4 એમ્પિયર પર મીટર સ્ક્વેર હોય તો તારના કોઈ આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડમાંથી પ્રસાર થતા વિદ્યુત ભાર મેળવો. તો આ જે દાખલા છે, દાખલાને આપણે 10 સેકન્ડમાં પ્રસાર થતા વિદ્યુત ભાર કેટલા છે એ તારમાં એ આપણે મેળવવાનું છે. આ સૂત્ર આપેલું છે અહીંયા, I બરાબર I0 પ્લસ આલ્ફા t બરાબર dq / dt. હવે આપણે આને આ રીતે લખી શકાય છે કે dq બરાબર I0 વત્તા આલ્ફા ઇન્ટુ t ઇન્ટુ dt. હવે બંને બાજુ સંકલન લેતા, કેમ કે અહીંયા બતાવવા કે આપણે જે સમય છે 10 સેકન્ડ છે, 0 થી 10 સેકન્ડ કેટલા વિદ્યુત ભાર પસાર થાય છે, એટલે આપણે અહીંયા આપણે લખી શકાય કે કુલ dq બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ 10 I0 વત્તા આલ્ફા t ઇન્ટુ dt. હવે આની કિંમત મૂકી દેવાની છે આ સમીકરણમાં, એટલે જ્યારે આપણે ઇન્ટિગ્રેશન કરીએ, સંકલન કરીએ તો આની કિંમત આવશે q બરાબર અહીંયા I0 નો I0 ઇન્ટુ t 0 ટુ 10 પછી વત્તા આલ્ફા ઇન્ટુ t સ્ક્વેર ભાગ્યા 2 0 ટુ 10, એટલે q બરાબર I0 ઇન્ટુ આ t ની કિંમત આપણે મૂકી દેવાનું છે અહીંયા 10 વત્તા આલ્ફા 10 નું વર્ગ એટલે ગુણ્યા 100 ભાગ્યા 2. હવે આલ્ફા બરાબર 4 આપેલું છે, અહીંયા આપણે લખી દેવાનું q ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 10 વત્તા આ I0 10 આપેલું છે, 10 ગુણ્યા એટલે I0 આપણે આપેલું છે, I0 બરાબર 10 એમ્પિયર અને આલ્ફા બરાબર આપણે છે 4 આપેલી એકમ, એટલે અહીંયા લખવાનું 10 ગુણ્યા 10 4 ગુણ્યા 10 નું વર્ગ એટલે 100 ભાગ્યા 2 એટલે 50, એટલે 100 વત્તા 50 ગુણ્યા 4 એટલે 200 બરાબર 300 કિલો. આ રીતે આપણે વિદ્યુત ભાર છે અને કિંમત આપણે મેળવી શકાય છે. ફરીથી આપણે પહેલા જો આપણે I બરાબર I0 વત્તા આલ્ફા t આપેલું છે, એને આપણે I બરાબર dq / dt લેવાનું, dq / dt પછી q ને સૂત્ર કરતા બનાવીને એમાં ઇન્ટિગ્રેશન સંકલન લેવાનું, સંકલન લેતા પછી સંકલન કરતા જે પણ કિંમત મળે છે એની કિંમત મૂકતા પછી I0 અને આલ્ફાની કિંમત મૂકતા છેલ્લે આપણે આ જે સમીકરણ છે I બરાબર એટલે 300 કુલમ જેટલા વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત ભાર પ્રસાર થાય. Thank you very much.